ચાલો હવે તમે પાના નંબર 112 કાઢો. આપણે બાળકો ભાગ 1 માં આપણે 111 સુધી પાના નંબર 111 સુધી જોયું હતું. તો હવે આપણે ભાગ 2 જોઈશું. ભાગ 2 માં આપણે હવે હું તમને પાના નંબર 112 પરથી સમજાવીશ. ભાગ 2 પાના નંબર 112 પર જો બાળકો ચાલો ગાઈએ ગીતનું લંકા તારી સળગી ગઈ એ ગીત તમારે ગાવાનું છે. હવે એની નીચે જો રમો છોટા હનુમાન. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. શું કરવાનું છે? 8-10 ફૂટ લાંબી લીટી દોરવાની છે. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહો. બંને પગ એવી રીતે ઊભા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે આ તમારા શિક્ષક પૂછશે, લંકામાં તો જાણે કોણ? લંકામાં તો જાણે કોણ? 5 મિત્રો એકસાથે બોલશે, અમે જશું. શું બોલશે? તમારા શિક્ષક બોલશે, લંકામાં તો કોણ જશે? કહેશે, લંકામાં તો કોણ જશે? કોણ? તો 5 મિત્રો એકસાથે બોલશે, અમે જશું. પછી શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. શિક્ષક શું બોલશે? ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રોએ એકસાથે કૂદશે. જે સૌથી વધુ લાંબો કૂદ્યા હોય તેવા વિદ્યાર્થીઓ અલગ ઊભા રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. આ જૂથ પણ આવી જ રીતે રમત રમશે. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો કોણ જશે કોણ? ત્યારે વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો. આ જૂથ પણ એકસાથે કૂદશે. જે વિદ્યાર્થી સૌથી લાંબો કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે, એ જ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદશે. ત્યારબાદ બીજું જૂથ આવે છે, તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. બાળકો આ રમત તમારે ઘરે રમવાની છે, બરાબર છે? હવે આપણે એની નીચે જોઈએ. નીચે 2-2 શબ્દો આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. તો જો બાળકો તમને ત્યાં નીચે ઉદાહરણ આપેલું છે ને બાળકો, તો જોઈએ આપણે ઉદાહરણ. નદી અને ઊંડી બે શબ્દો આપ્યા છે, બરાબર છે? હવે તેનું વાક્ય પણ બનાવ્યું છે, બે વાક્ય બનાવ્યું છે. અમે નદીમાં નાહ્યા, અમે ઊંડી નદીમાં નાહ્યા. બે વાક્ય થયા ને બાળકો. અમે નદીમાં નાહ્યા એટલે આપણે એક જ શબ્દ લીધો. હવે ઊંડી નદી અને ઊંડી બંને શબ્દ લેવાના છે. તો અમે ઊંડી નદીમાં નાહ્યા બે વાક્ય થઈ ગયા. એવી રીતના આપણે પહેલું જોઈએ. બે શબ્દો કયા છે? તળાવ અને ઊંડું બે શબ્દો છે. તો આપણે પહેલાં એક શબ્દ લઈને વાક્ય બનાવવાનું છે. ગામની સીમમાં તળાવ છે. હવે બીજું વાક્ય બનાવવાનું છે. ગામની સીમમાં
છે એવી રીતના બરાબર છે બાળકો. હવે બીજું જોઈએ દરિયો અને ઊંડો. તો પહેલા આપણે એક શબ્દ લઈને વાક્ય બનાવીએ. સોમનાથમાં દરિયો છે, બરાબર છે, આ વાક્ય બની ગયું. હવે બીજું વાક્ય બનાવવાનું છે બંને શબ્દ લઈને. તો સોમનાથમાં ઊંડો દરિયો છે, સોમનાથમાં ઊંડો દરિયો છે. હવે ત્રીજું કૂદકા અને ઊંચો, કૂદકા અને ઊંચા, બરાબર છે. તો પહેલું આપણે વાંચીશું એક શબ્દ લઈને, છોકરાએ કૂદકા લગાવે. બીજું વાક્ય વાંચીશું, છોકરાએ ઊંચા કૂદકા લગાવે, બરાબર છે બાળકો. આ મેં તમને ત્રણ સમજાવ્યા, હું તમને કાળા પાટિયા પર લખેલા લખીને સમજાવું છું, બરાબર છે. તો આપણે જોઈએ કાળા પાટિયા પર આપણને તળાવ અને ઊંડું આપ્યું છે, બરાબર છે બાળકો. તો આપણે તેના બેમાંથી કોઈ બી એક વાક્ય લઈને આપણે એક જ વાક્ય બનાવવાનું છે. તો ગામની સીમમાં તળાવ છે, તો આપણે ખાલી તળાવ લીધું ને. હવે બીજું વાક્ય જે બનાવ્યું છે આ બંને શબ્દ લેવાનું છે. તો ગામની સીમમાં ઊંડું તળાવ છે, આવી ગયું ને, ઊંડું અને તળાવ બંને શબ્દ આવી ગયા બીજા વાક્યમાં, બરાબર છે. હવે બીજી દરિયો અને ઊંડો. તો સોમનાથમાં દરિયો છે, આ રીતે લખવાનું છે. અને બીજું વાક્ય બનાવીશું તે બંને શબ્દો જોડી લેવાનું છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. ત્રીજું કૂદકા અને ઊંચા. તો છોકરાએ કૂદકા લગાવ્યા. બીજું વાક્ય બનાવીશું આ બંને શબ્દ લઈને. તો છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. ઊંચા કૂદકા બંને આવી ગયો શબ્દ. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા, બરાબર છે. હવે બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 113 ઉપર બીજા આ વાક્ય બનાવવા માટેના શબ્દો જોઈએ. તો ચોથો જંગલ અને બીજો શબ્દ છે ગાઢ. તો ગિરનારમાં જંગલ છે. બીજું વાક્ય ગિરનારમાં ગાઢ જંગલ છે. પાંચમું લાંબો ખૂબ. તો પહેલું વાક્ય બને રસ્તો લાંબો છે. બીજું વાક્ય બને આ રસ્તો ખૂબ લાંબો છે, બરાબર છે બાળકો. હવે આપણે જોઈએ છઠ્ઠું દૂધ અને, દૂધ અને. તો આપણે પહેલું વાક્ય બનાવીએ ગામ દૂર છે. બીજું વાક્ય બનાવીએ ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે, બરાબર છે. ફરી વાર છઠ્ઠું ગામ દૂર છે પહેલું વાક્ય. બીજું વાક્ય ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. સાતમું છત્રી ધોધમાર, ધોધમાર વરસાદ પડ્યો. બીજું વાક્ય ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી, બરાબર છે. હવે આપણે તેની નીચેનું ગીત જોઈએ બાળકો. તમને ચિત્ર બતાવ્યું છે, હનુમાનજી સીતા માતાની સામે હાથ જોડીને ઊભા છે, બરાબર છે. તો આપણે તે ગીત ગાઈએ. હનુમાનજી દે, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલો કેજો મારા રામને, હનુમાનજી સંદેશો દેજો મારા રામને. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહુ
રાખો આ રીતના તમારે ગીત ગાવાનું છે અને મોઢે પણ કરવાનું છે બરાબર છે હવે આપણે ગીતની નીચેનું જોઈએ ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો તો માણસનું નામ સ્થળ અને ક્રિયા તો આપણે માણસનું નામમાં પહેલા લખીશું સીતા આવે છે બાળકો તો પહેલા લખશે સીતા અને સ્થળમાં લખીશું સ્થળ કયું છે અશોક વન સ્થળ કયું છે અશોક વન અને ક્રિયામાં શું લખીશું રામના વિયોગની વેદના સહે છે બીજું બીજું પણ લખીશું સીતા ક્યાં છે સ્થળ તો અશોક વન અને ક્રિયા લખીશું રામને વહેલો મોકલવાનો સંદેશો કહે છે શું કહે છે ક્રિયામાં રામને વહેલો સંદેશો મોકલવાનું કહે છે ત્રીજા ખાનામાં લખીશું રાવણ રાવણ માણસનું નામ લખીશું રાવણ સ્થળમાં લખીશું લખીશું લંકા નગરી રાવણ ક્યાં રહે છે લંકા નગરી તો તેનું સ્થળમાં લખીશું લંકા નગરી ક્રિયા દગા ભરેલી રાક્ષસોની ભૂમિ ક્રિયામાં શું લખીશું દગા ભરેલી રાક્ષસોની ભૂમિ બરાબર છે આપણે એ કોષ્ટકની નીચેનું જોયું કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ રામને સંદેશો કોણ આપશે તો જવાબ રામને સંદેશો હનુમાનજી આપશે બીજી સીતા ક્યાં છે તો સીતા ક્યાં છે તો સીતા અશોક વનમાં છે ત્રીજી સીતા શું સહન કરી રહ્યા છે તો સીતા રામના વિયોગની વેદના સહી રહ્યા છે શું સહી રહ્યા છે તો સીતા રામના વિયોગની વેદના સહી રહ્યા છે ચોથું લંકાનો રાજા કોણ છે તો જવાબ લંકાનો રાજા રાવણ છે પાંચમું રામના વિયોગમાં કોણ દુઃખી છે તો જવાબ લખીશું રામના વિયોગમાં સીતા દુઃખી છે બરાબર છે બાળકો હવે તેનું આપણે નીચે જોઈએ ગૃહ કાર્ય તમારા ગામમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો આ ગીત કે ભજન ભજનની વર્ગમાં રજૂઆત કરો બરાબર છે દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકો તમારે પણ રામ લક્ષ્મણ સીતા હનુમાન એનું ભજન તમારે આજુબાજુમાંથી ગમે ત્યાંથી તમારે સાંભળવાનું છે અને તે લખવાનું છે બરાબર છે હવે આપણે પાના નંબર 115 ઉપર જઈએ તમને બાળકો એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્રમાં વાર્તા પ્રમાણે તમને સમજાયું છે તો આપણે તે જોઈ લઈએ તો રામ કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા કોણ કહે છે રામ કહે છે કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાન કહે હા પ્રભુ માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે રામ કહે હા સીતાજી જીવે છે સીતા મજામાં તો છે ને હનુમાન કહે આંખમાં આંસુ સાથે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય
કોણ કે છે? હનુમાન કે છે કે પ્રભુ આપનાથી દૂર રહેલી માતા કેવી રીતે મજામાં હોય? રામ કહે હા એ સાચું, પણ કહે તે મારી વીટી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? તો હનુમાન કહે હા પ્રભુ, એ વીટીથી તો માતાએ મને ઓળખ્યું અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એકવાર એક વાનર કહ્યું, હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? કોણ કહે છે? એક બીજો વાનર કહે છે. હનુમાન કહે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે. કોણ છે તું? સંદેશાવાહક. કોણ છે? હનુમાનજી. અને માતા કોણ કહ્યું છે? સીતાને. કોને? સીતાને. ચાલો આપણે પાછળ પાસેનો પાના નંબર 116 પર જોઈએ. તે મારો કામ પૂર્ણ કર્યો, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. કોની સાથે આવશે? સીતાના સ્વામી રામ છે તેની સાથે જ કે હું તો આવીશ. કોણ આવશે? સીતા માતા. સુગ્રીવ કહે ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાન કહે પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. કોણ કહે છે? હનુમાન કહે છે કે આપણે હવે ઝડપથી લંકામાં જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ કહે હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ માપો નહીં કરી શકે. બરાબર છે બાળકો? આ વાર્તાને તમને સમજાવી તે તમને સમજણ પડી હશે. કોણ સંદેશો આપે છે? રામ હનુમાનને સીતા જોડે સંદેશો મોકલાવે છે. હનુમાન જોડે અને હનુમાનજી સીતાનો સંદેશો લઈને ત્યાં હનુમાનનો રામનો સંદેશો લઈને સીતા માતા પાસે જાય છે અને સંદેશો આપે છે ને બાળકો? અને તેનાથી હનુમાનજી દુઃખી પણ થાય છે અને તેની ચિંતા પણ કરતા હોય છે. બાળકો તમને મેં સમજાવ્યું છે કે તમને સમજણ પડી હશે. હવે આપણે તેને નીચેનું જોઈએ. ચાલો ગાઈએ ગીત લંકા તારી સળગીને, એ ગીતો તમારે ગાવાનું છે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કરી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. તો પહેલું તમને ઉદાહરણ બતાવ્યું છે, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યું. તો આમાંથી અ બ અને ક આપ્યા છે, એમાંથી કયું વાક્ય સાચું છે એની તમારે એની લીટીની સામે તમારે સાચું એવું લખવાનું છે. તો હનુમાને લીટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. તો અ છે લીટી લખી છે તેની સામે સાચું લખવું. એ રીતના સાચું લખ્યું છે ને એ રીતના આપણે હવે નીચેના જોઈએ. પહેલું, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં
હોય તો સીતાજી ઓર સીતા દુખી છે, બ રામ દુખી છે, ક રામ અને સીતા દુખી છે, તો શું આવશે? સીતા દુખી છે, અ છે તેની સાથે સાચું લખો. બીજું, માતાની પ્રભુ પર કેવો અડગ ભરોસો? તો અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. બીજામાં પણ અ આવશે તેની સાથે સાચું લખો. ત્રીજું, હજાર રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ પાકો નહીં કરી શકે, તો એમાં કયો આવશે? પહેલું અ છે. જો સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળ વાળી શકાય નહીં, તો એ ન આવે. બીજું, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે, તો આવશે બ સાથે. ચાલો બાળકો, આપણે હવે જોઈએ પાના નંબર 170 ઉપર, બરાબર છે? તો આપણે પાના નંબર 170 ઉપર જોઈએ, એમાં ચોથું, સાહેબ ગીત ગાય એટલે પડતું કામ પડતું મૂકીને એમને સાંભળતા રહીએ. તો આપણને અ અને કો આપે છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એમાં સાચું લખવાનું છે. તો અમાં લખ્યું છે, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. બમાં છે, સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. ક, બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતા તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો આ અબક છે, એમાંથી કયું વાક્ય સાચું છે? તો પહેલું છે અ, અ વાક્ય સાચું છે. તો અની સામેની લીટીમાં લખો સાચું. હવે પાંચમું, રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. એમાં અ છે, રોહન સસલા જેટલી ઝડપી દોડે છે. બ, સસલું ધીમે ધીમે દોડે છે. ક, રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો કયું વાક્ય સાચું આવશે બાળકો? તો આવશે ક, ક, રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો ક નું વાક્ય છે એની સામે સાચું લખો, બરાબર છે? હવે બાળકો આપણે તેના નીચેનું જોઈએ. જૂથમાં કામ કરો, વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ, તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યોનો ફકરો લખો. તો આપણે જે આગળ વાર્તા જોઈ ને તેના પરથી આપણે મિત્રો સાથે એથી ચર્ચા કરવાની છે અને એના 3-4 વાક્યો આપણે નીચે લખવાના છે. તો આપણે વાર્તામાંથી ચિત્રો, વાર્તા જે છે એના ચિત્રોમાંથી આપણે વાર્તાના 3-4 વાક્યો અહીંયા બોલું છું, એ તમારે લખવાના છે. બાળકો અહીંયા હું જે બોલું છું, જે વાર્તાના વાક્યો, એ તમે એવું નથી ટીચરે આ બોલે ત્યારે આ જ લખવા, તમને જે વાક્યો લખવા હોય તે તમે લખી શકો છો. ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ છે. રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા. રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. આ રીતના તમારે જે પાના નંબર તમને 115 ઉપર જે ચિત્ર આપ્યું છે તેના પરથી તમારે આ વાક્યો લખવાના છે, બરાબર છે? હવે બાળકો આપણે તેના નીચેનું જોઈએ. અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમી, બરાબર છે? આપણે આગળ જે પહેલી રમત રમ્યા હતા એ જ રમત.
લઈએ. બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ. દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય. ત્યારબાદ બીજા સભ્ય તેમની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જઈશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે. તે સ્થાનેથી પછી એક જ જૂથના બીજા વિદ્યાર્થીઓ કૂદકો મારે. આમ જૂથના બધા મિત્રો વારાફરતી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચશે તે જૂથ વિજેતા ગણાશે. આ રમત રમવાની બે રીતમાંથી કઈ રીત તમને વધુ મજા આવી, આ જ રમતની બીજી કઈ રીતે રમી શકાય બાળકો, તો આ રમત તમારે જાતે જ રમવાની છે. કારણ કે આપણે શું તો ચાલુ નથી, તો તમે ઘરે પણ આ રમત રમી શકો છો. હવે આપણે તેની નીચે જોઈએ. આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. હવે તેની નીચે કૌંસમાં શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. તો બાળકો આપણે આ કાળા પાટી ઉપર જોઈને હું તમને 2-3 વાક્યો સમજાવીશ. પછી તમારે જાતે બીજા વાક્ય હોય એ તમારે જાતે કરવાના છે, બરાબર છે? તો જોઈએ કાળા પાટી ઉપર કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. પહેલું, બતક માતાએ ઈંડા મૂક્યા. કૌંસમાં શબ્દ છે 5. તો આ 5 કૌંસમાં શબ્દ લખ્યો છે એ આપણે વાક્યમાં ઉમેરવાનો છે. જો મેં લખેલું છે બતક માતાએ 5 ઈંડા મૂક્યા, તો આપણે આની જગ્યાએ આપણે 5 લખ્યું, એટલે આ કૌંસમાં શબ્દ આપણે આ વાક્ય સાથે જોડી દીધો. તો કે રીતના બન્યું, બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું, ઈંડામાંથી રમનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં શબ્દ છે રાખોડી અને મોટું. આ બંને શબ્દો આપણે આ વાક્યમાં જોડી કરવાના છે. તો વાક્ય બનાવીએ આપણે, ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. આપણે રાખોડી રંગનું અને મોટું, રાખોડી અને મોટું શબ્દ લેવાનો, તો આપણે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. રાખોડી અને મોટું બંને શબ્દ આવી ગયા આપણા વાક્યમાં, બરાબર છે? ખબર પડે છે ને બાળકો? હવે આપણે જોઈએ ત્રીજી, ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં શબ્દ છે ચારે અને બીજો શબ્દ છે કદરૂપા, બરાબર છે? તો આપણે હવે આ ચારે અને આ કદરૂપા છે એ બંને શબ્દો આપણે આ વાક્ય સાથે જોઈન કરવાના છે. તો આવી રીતે ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું, બરાબર છે? તો ચારે આપણે પેલા વાક્ય લીધું અને કદરૂપા નિયમે લીધું, બરાબર છે? તો વાક્ય ફરી જોઈએ, ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું, બરાબર છે? હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ ચોથું વાક્ય. બાળકો પાછળ પાછળ પાના નંબર 118 ઉપર જુઓ. ચોથું વાક્ય, વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું અને કૌંસમાં શબ્દ છે સલામત. તો આપણે વાક્ય બનાવીએ, વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. ફરી વાર બોલું છું બાળકો,
વાવાઝોડાથી બચવા બત્તપડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પાછું જઈએ પછી બત્તપડું સરોવર પાસે પહોંચ્યું. કૌંસમાં શબ્દ છે થોડા, સુંદર અને કદરૂપ. આ ત્રણેય શબ્દો છે આપણે આ વાક્ય સાથે જોડવાના છે. તો કેવી રીતના વાક્ય બનાવીશું આપણે? તો જોઈએ, થોડા દિવસ પછી કદરૂપ બત્તપડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. આવી ગઈ બાળકો ત્રણેય શબ્દો જોડે? તું ફરી વાર બોલે, થોડા દિવસ પછી કદરૂપ બત્તપડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. બરાબર છે. હવે આપણે તેની નીચે જોઈએ, તે પણ હું તમને કાળા પાટી ઉપર બે ત્રણ વાક્યો સમજાવીશ અને પછી તમારે બાકીના નીચેના જાતે કરવાના છે. તો આપણે કાળા પાટી ઉપર જઈએ બાળકો. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. પેન. વાનર સેના એક ઝાડથી બીજા ઝાડે કૂદે. વાનર સેનાના ફળ ખાય. તો શું આવશે? અને કૌંસમાં છે અને અથવા પણ. અને અને પણ છે એ બંનેમાંથી એ શબ્દમાંથી આપણે વાક્ય અંદર મૂકવાનું છે. તો જોઈએ આપણે વાક્ય બનાવીએ. વાનર સેના એક ડાળથી બીજા ડાળે કૂદે અને ફળ ખાય. ફરી વાર જોઈએ આપણે અને શબ્દ ક્યાં મૂક્યો? વાનર સેનાની જગ્યાએ. ફરી વાર જોઈએ આપણે. વાનર સેના એક ડાળથી બીજા ડાળે કૂદે અને ફળ ખાય. બરાબર છે. હવે બીજું વાક્ય જોઈએ આપણે. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. કૌંસમાં શબ્દ છે પણ અથવા કારણ કે. પણ ને કારણ કે આ શબ્દ માંથી જે યોગ્ય શબ્દ લાગે એ શબ્દ આપણે જોડીને વાક્ય બનાવવું છે. વાક્ય મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. બરાબર. શું આપણે મૂક્યું શબ્દ? કારણ કે. હવે આ કારણ કે શબ્દ મૂકીને આપણે વાક્ય જોડ્યું. બરાબર છે. અને પહેલા વાક્ય લખ્યું હતું અમે. બરાબર છે. હવે આ બીજું વાક્ય ફરી વાર જોઈએ. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. બરાબર છે બાળકો. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જુઓ ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય છે જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા મારા પાણીમાં જઈને પડ્યા. હવે શબ્દ છે કૌંસમાં કારણ કે અથવા તેથી. તો આપણે વાક્ય બનાવીએ. જગ્ગુની પકડ છૂટી થઈ છૂટી ગઈ તેથી બધા મારા પાણીમાં જઈને પડ્યા. કયો શબ્દ લીધો આપણે? તેથી. કયો લીધો? તેથી. ફરી વાર વાક્ય બોલું છું બાળકો. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા મારા પાણીમાં જઈને પડ્યા. ચોથું જોઈએ. હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. કૌંસમાં શબ્દ છે કે અથવા પણ. તો આપણે કે અને પણ એ બંનેમાંથી એક શબ્દ આપણે લેવાનો છે અને વાક્ય બનાવવાનું છે. તો હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. કયો શબ્દ લીધો આપણે? કે. બંને જોડવા માટે કે. તો હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. હવે પાંચમું જો બાળકો. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં. તેમણે પહેલા સૂટ પહેરેલું. હવે કૌંસમાં કયો શબ્દ છે? અને અથવા છતાં અથવા કારણ. આમાં ત્રણ શબ્દો છે. આપણે એમાંથી જે શબ્દ
જોઈન્ટ પડતો હોય તે શબ્દ આપણે લેવાનો છે. તો આપણે વાક્ય બનાવીએ. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં. તો આપણે કયો વાક્ય શબ્દ લગાવ્યો? છતાં. પછી કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું. બીજો શબ્દ કયો લીધો આપણે? કારણ કે. ફરી વાર વાક્ય બનશું આપણું પાકું. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું. બરાબર છે. હવે નીચે જોઈએ. મોટેથી ગાવ. પૂછડી હોય તો ડાહ્યો થાવ નહીતર હું રઘવાયો થાવ. પાંખ નહીં પણ આપે ઉડું કહેશો તમે હું કોણ છું. ખબર છે બાળકો કોણ છે? પતંગ. બરાબર છે. હવે એની નીચે જોઈએ. હસો. વંદના કહે આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા જ કરવું પડે છે. કોણ કહે છે? વંદના. મેઘા કહે એવું તે કયું કામ? વંદના કહે સવારે ઊંઘમાંથી જાગવું પડે તે છે ને બાળકો હસવા જેવું. તો બાળકો મેં તમને પ્રકરણ 7 બતક અને અથવા પણ હંસ તે તમને સમજાવ્યું અને ચોપડીમાં જે પુરાયું છે તે પણ પૂરજો અને જે હું લેશન આપું બાળકો તે પણ તમારે નોટબુકમાં લખવાનું છે. જો બાળકો તમને ખબર ના પડે તો મારો વિડીયો વારંવાર જોજો અને તમે મોટે કરજો અને યાદ પણ રાખજો. બાળકો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.